સિદ્ધપુર શહેરમાં એક લાચારીનો વિડિયો વાયરલ થવા પામ્યો હતો. તો કોરોનાના લોકડાઉનને લઈ એક ગરીબ ડ્રાઈવર પોતાના ભૂખ્યા બાળકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તો રસ્તામાં કોઈ યુવાને આ ગરીબ પરિવારનો વિડિયો બનાવ્યો હતો. તો વિડિયોમાં યુવાન ધંધા પાણી વગર થઈને ઘરમાં છીએ અને 2 દિવસથી ચા પણ નથી પીધી તો યુવાન સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પોતાના પરિવારની ભૂખની અરજી આપવા માટે નીકળ્યો હતો. તો સિદ્ધપુરમાં જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ સહિતના નેતાઓ હોવા છતાં સિદ્ધપુરના આ પરિવારની આવી દશા જોવા મળી હતી. તે કેટલે અંશે વ્યાજબી કહેવાય? કેટલા જણા છો કુલ ટોટલ તમે? અમે 4 છોકરા અને પતિ પત્ની. અચ્છા અચ્છા, ક્યાં ગયા હતા તમે? ઘરના 6 વ્યક્તિ છે સાહેબ. હા હા. અને પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવવા ગયા હતા સાહેબ. શાની અરજી નોંધાવવા ગયા હતા તમે? કે સાહેબ અમને જમવાનું નથી મળતું, અમારા ઘરમાં રાશન પાણી નથી, 2 દિવસથી ચા નથી પીધો, કશું જ મળતું નથી અમને, અન્ન પાણી કા નાજ બરાબર. એના માટે એક રિક્વેસ્ટ કરવા માટે ગવર્મેન્ટ જોડે ગયા હતા, અમારા કોર્પોરેટરને વાત કરી. હા હા, કોર્પોરેટરનું નામ શું છે ખબર છે? ભરતભાઈ ભટજી. ભરતભાઈ ભટજી. ભટજી. અચ્છા અચ્છા, શું કીધું એમને તમને? હવે એમને એવું કહેવામાં આવે છે કે અમને આગળથી સહાયતા મળશે તો કે અમે તમને મદદ કરીશું, અત્યારે અમારા જોડે કંઈ છે નહીં બરાબર, તમે આખો દિવસ અમને ફોન કરી કરીને ડિસ્ટર્બ ના કરશો. અચ્છા અચ્છા, એમનું કેવું છે સાહેબ? અચ્છા એમનું કેવું છે. અને તમે અત્યારે પોલીસ સ્ટેશનમાં ગયા તો શું જવાબ તમને રિપ્લાય શું આપ્યું? હવે પોલીસ સ્ટેશનની અંદર સાહેબ અમે જ્યારે ગયા, પોલીસ સ્ટેશનની અંદર જ્યારે અમે ગયા સાહેબ તો પોલીસ સાહેબે, પોલીસવાળાઓ સાહેબે એવું કીધું, એમને એવું કીધું કે અમને કે કોઈ લોકડાઉનનું ઉલ્લંઘન કરે તો એમને મારવા જુરવાની જ અમને કમ્પ્લેન મળી છે. ઓર્ડર ઉપરથી ઓર્ડર એવો મળ્યો છે કે ઘરની બહાર કોઈ નીકળે એમને લોકડાઉનની અંદર પકડી અને પૂરી નાખવાનો જ ઓર્ડર મળ્યો છે. કોઈ ભૂખ્યું હોય તો એમને જમવા આપવાનું કે એવું સહાયતા કરવાનું એવું સિદ્ધપુર પોલીસ સ્ટેશનની અંદર નથી, નિયમ નથી સાહેબ. નથી નથી બરાબર. ગરીબ વ્યક્તિઓ ભૂખ્યા મરતા હોય કે ગમે તે થતું હોય એનો વિષય અમારો નથી. અમે મામલતદાર સાહેબ જોડે પણ વાત કરી હતી સાહેબ. તમે એક્ઝેક્ટ કેટલો ટાઈમ થયો તમને ગયે? અત્યારે 10-15-20 મિનિટ જ થઈ ગઈ મારા. અચ્છા 15-20 મિનિટ થઈ જાય તમને? હા સાહેબ. અચ્છા તમે મામલતદારમાં ગયા હતા તમે? ના સાહેબ, મામલતદાર સાહેબને મેં ફોન કર્યો તો આજે 2 દિવસ પહેલા. અચ્છા અચ્છા, કોઈ સુવિધા તમને મળી નથી? કશું સુવિધા નથી, કોઈ સુવિધા નથી મળી તમને? કોઈ નથી મળી. અચ્છા તમારું કામ કાજ બધું બંધ છે, તમે શું કરો છો? હા સાહેબ, હું ડ્રાઈવર છું સાહેબ. અચ્છા તમે ડ્રાઈવર છો? હા ડ્રાઈવર છું અને ઘેરને ઘેર બેઠો છું. અચ્છા અચ્છા, કેટલા દિવસથી તમે બેઠા છો ટોટલ? 23 તારીખથી તમે બેઠેલા છો. તમને કોઈ પૂછવા ભી આવ્યું નથી? કોઈ ના કોઈ તો આવ્યું હશે ને, કોઈ તો આવ્યું હશે ને? ના સાહેબ, અમને કોઈ પૂછવા નહીં. અને વચ્ચે અમને કઢી ખીચડી મળતી હતી, થોડું ઘણી સહાયતા મળતી હતી, એ પણ અમારું બંધ થઈ ગયું છે. અચ્છા, કઢી ખીચડી 2 ટાઈમ આવતું હતું, એ ચંદનજી ઠાકોરના તરફથી આવતું હતું, એ બી બંધ થઈ ગયું છે? એ બી બંધ થઈ ગયું. એ દરબાર હતા, એ આપતા હતા, એ અમને સહાયતા કરતા હતા, એ પણ બંધ કરાયું ગવર્મેન્ટ. અચ્છા અચ્છા, હું એમને રજૂઆત કરું છું સાહેબને, ચંદનજી ઠાકોર સાહેબને હું રજૂઆત કરું છું તમારા નામની બરાબર. તમારું શુભ નામ શું છે? મારું નામ વિક્રમભાઈ અમૃતભાઈ નાથ બાવા છે. અચ્છા અચ્છા,